ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 5મી જૂનના દિવસે વિજાપુર દેરોલ ખાતે આવેલા ઋષિભવનમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન અને હાલના ચાલુ ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ અને સ્વામી સચ્ચિદાનંદ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુખ્ય આયોજક એવા અજયભાઈ બારોટ તેમજ પાર્ટીના કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમી યુવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્લોબલ ગુજરાતની ટી શર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવી હતી અને ખુલ્લા દિલથી ભારે જનમેદની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો, સાથે સાથે પર્યાવરણ બચાવોની હાકલ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું, વૃક્ષારોપણ કરી વરસાદ લાવો જેવા અનેક નારાઓ પણ આપવામાં આવ્યા, સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝાડ ઉગાડીએ એ લાભો છે, ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે. પહેલાં આપણને 50 વર્ષ પછી કે 55 વર્ષ પછી ડૉક્ટર કહેતા હતા કે ભાઈ દર વર્ષે ચેકઅપ કરાવો. અત્યારે આ બધું એક દસકોટ ફરી ગયો. 45-40 વર્ષની વયે આપણને બધું ચેકઅપ દર વર્ષે કરાવવું પડે એવું થઈ ગયું. એટલે જો આની અંદરથી પણ બચવું હશે તો જે માન્ય નરેન્દ્રભાઈએ પ્રાકૃતિક ખેતી તરફ જે વળવાનું કીધું છે એનું મેઇન કારણ પણ આ જ છે કે જે ગ્લોબલ ઝાડને કંઈ થાય નહીં અને એને કાપવું ના પડે એવા આયોજન માટે પણ સરકાર કટિબદ્ધ છે કે ભાઈ જે ઝાડ ઉગાડીએ એ લાંબો ટાઈમ જઈ શકે એના ઉપર પણ સરકારનું પૂરતું ધ્યાન છે. આજે નાની મોટી જે આપણને કહીએ તો આ કોરોના મહામારી આપણે જોઈ છે. કોરોના મહામારીમાં જે ઓક્સિજન માટેની જે તકલીફો પડી આપણને અને એની અંદરથી આપણને બધાને જીવવાનું પણ સમજણ પડી ગઈ કે કેવી રીતે જીવાય, કે ભાઈ ભૌતિક ગમે તેટલા સુખ હશે પણ જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે કશું નહીં કરી શકીએ. ગમે તેટલી ઇન્ડસ્ટ્રીઝ નાખેલી હશે, ગમે તેટલા શરૂ કરતી કે ભાઈ આજે જે ગ્લોબલી હેરાનગતિ ક્યાંક ને ક્યાંક ઊભી થઈ રહી છે એમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પાછા પ્રાકૃતિક તરફ પાછા વળવું જ પડશે. અને આના કારણે એમણે નરેન્દ્રભાઈએ પર્યાવરણની રક્ષા માટે ઘણા નવતર પ્રયોગો કર્યા. નાનો પ્રયોગ ગણાય, આમ નાનું મગજમાં ના આવે આપણને, પણ દેશભરમાં જે LED બલ્બ થયા વેચાણ થવાના કારણે ભારતે વાર્ષિક 40 મિલિયન ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું છે. આપણને લાગે જ નહીં, આપણને ખબર જ ના પડે. જ્યાં સુધી આંકડા આવી રીતે આપણા મગજમાં ના આવે તો આપણને ખબર જ ના પડે કે માન્ય નરેન્દ્રભાઈએ શું કામ કર્યું, કેવી રીતે કર્યું. આજે આપણને એમ ખબર પડે કે ભાઈ આ ખરેખર બહુ મોટી વાત થઈ છે. એવી જ રીતે એમણે એક સૂરજ એક વિશ્વ અને એક ગ્રીડ એમ કરીને નવી પહેલ કરી અને વિશ્વ સમુદાયને અક્ષય એવી શૌર્ય ઉર્જા પર નિર્ભર રહેવાનો પણ એક નવો રાહ ચીધ્યો અને એમાં આજે એમના માર્ગદર્શનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એનું સોલાર એલાયન્સ કાર્યરત થયું છે. આદરણીય મોદીજીની આ પહેલની સાથે સાથે અમેરિકા ફ્રાન્સ જેવા વિકસિત દેશો પણ આની અંદર જોડાયા. આપણે હમણાં અહીંયાથી ધોરણ 10નું પરિણામ જાહેર. સુરત જિલ્લાનું સૌથી 75.64% પરિણામ જાહેર થયું છે. ખાનગી શાળાનું પરિણામ 17.4%. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કુલ 17,944 વિદ્યાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા, જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બને છે તેઓનું પરિણામ 17.4% નોંધાયું છે. 294 શાળાઓનું 100% પરિણામ તેમજ 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 1,007 શાળાઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે 121 શાળાનું પરિણામ 0 આવ્યું છે. ગ્રેડ વાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનારની નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 ગ્રેડમાં 12,090, A2 ગ્રેડમાં 52,992, B1 ગ્રેડમાં 93,602, B2 ગ્રેડમાં 13,097 અને C1 ગ્રેડમાં 1,37,657, C2 ગ્રેડમાં 93,114 અને D ગ્રેડમાં 41,46
E1માં 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજકોટ જિલ્લાની રૂપાવટી કેન્દ્રે બાજી મારી. રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધારે 94.80% પરિણામ આવ્યું, જ્યારે દાહોદ જિલ્લાના રૂવાબારી બુવાળા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 19.17% નોંધાયું છે. રિપીટર વિદ્યાર્થીઓનું 30.75% પરિણામ. ધોરણ 10માં પરિણામ સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પાટણ જિલ્લો છે. જો રિપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,33,520 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા, જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતા તેઓનું પરિણામ 30.75% આવ્યું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64%. દર વખતની જેમ આ વખતે પણ ધોરણ 10ના પરિણામમાં સુરત બાજી મારી છે. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ નોંધાયું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 54.29% પરિણામ નોંધાય. રાજ્યમાં પાટણ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. ધોરણ 10નું 65.18% પરિણામ જાહેર. આ વર્ષે 9,70,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ધોરણ 10નું કુલ પરિણામ 65.18% નોંધાયું છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. દર વર્ષની જેમ બોર્ડ, ગુજરાત બોર્ડ વેબસાઇટ GSEB.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. ગુજરાત બોર્ડનું પરિણામ 2022નું પરિણામ આવી ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ધોરણ 10નું પરિણામ 10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રાજ્યમાં ધોરણ 10ના આશરે 9,70,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકાશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. જૂન મહિનાની શરૂઆત નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો, જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષકો વ્યસ્ત હતા, જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે જ્યારે કોન્ફરન્સ પૂરી થઈ છે ત્યારે અધિકારીઓ અને શિક્ષકો કામે લાગી ગયા હતા અને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ ધોરણ 10નું પરિણામ જાહેર.